વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર ધોરણ 9 ની અંદર ચેપ્ટર નંબર 5 જે છે એ કમ્પ્લીટ કર્યું. આજે આપણે આ લેક્ચરની અંદર એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ, ચેપ્ટર નંબર 4, વિકલ સુરેખ સમીકરણ. સૌ પ્રથમ પહેલા આપણે દર વખતેની જેમ ચેપ્ટરનું ટાઇટલ શું છે એ સમજીએ. ટાઇટલ છે દ્વિચલ સુરેખ સમીકરણ, મતલબ કે બે ચલ વાળું સુરેખ સમીકરણ. તો સૌ પ્રથમ પહેલા એ સમજીએ કે એક ચલ સુરેખ સમીકરણ કોને કહેવું. તો પહેલા આપણે જોઈએ એક ચલ સુરેખ સમીકરણ એટલે શું. તો કે જે સમીકરણની અંદર માત્ર એક જ ચલ હોય અને જેની ઘાત કેટલી હોય, એક હોય, તેવા સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. પછી આપણે જોશું એ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ અને પછી એકાદ બેના એક્ઝામ્પલ જોઈએ. એવી જ રીતના ફરી પાછું આપણે સમજીશું કે દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવું, એનું પ્રમાણિત સ્વરૂપ જોશું અને એના એકાદ બે એક્ઝામ્પલ જોઈશું. શરૂઆત કરીએ એકચલ સુરેખ સમીકરણથી. જેમ તમને મેં હમણાં જ કીધું છે એ મુજબ કે જે સમીકરણમાં માત્ર એક જ ચલ હોય તથા તેની ઘાત એક હોય, તેવા સમીકરણને એકચલ સુરેખ સમીકરણ કહે છે. કે જે સમીકરણમાં માત્ર કેટલા ચલ હોવાના છે, એક જ ચલ હોવાના છે. ચલ કોને કહેવાય એ તમે આગળ શીખી ગયા છો કે જેની ભિન્ન ભિન્ન કિંમતો ધારણ કરી શકતો હોય તેવી જે સંખ્યા છે, મતલબ કે એને શું કહેવાશે, ચલ. મતલબ કે ચલને એક, વાય, ઝેડ અથવા તો એબીસી કોઈ પણ અક્ષર દ્વારા તમે એને દર્શાવી શકો છો. તો અહીંયા જોઈએ કે જે સમીકરણમાં માત્ર કેટલા ચલ હોય, એક જ ચલ હોય તેવા સમીકરણ, તેવા અને તેની ઘાત કેટલી હોય, એક હોય, તો તેવા સમીકરણને આપણે એક ચલ સુરેખ સમીકરણ દ્વારા ઓળખવામાં આવે છે અથવા તેને એક ચલ સુરેખ સમીકરણ કહે છે. હવે જે એક ચલ સુરેખ સમીકરણ છે એ સમીકરણનું આપણે પ્રમાણિત સ્વરૂપ જોઈએ. તો એક ચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે ax પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો. ખાસ ધ્યાન રાખજો, ax પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ સી આ એકચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે. બરોબર, આ તમને એક્ઝામની અંદર પૂછાઈ શકે છે કે ભાઈ એકચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ લખો. ax પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ સી જે છે આની અંદર જ્યાં a b અને c જે છે એ અચળાંક છે. શું છે? અચળાંક છે. તથા અહીંયા એ જે છે, મતલબ કે પેલા પદનો જે સહગુણક છે એ કેવો હશે, ઝીરો ક્યારેય હશે નહીં, મતલબ કે નોન ઝીરો હશે. જો આ એ જે છે એ ઝીરો લઈ લો તો ઝીરોનો એક સાથે ગુણાકાર કરશો તો શું થશે, ઝીરો થવાનું છે. મતલબ કે એક થોડું પદ તો આખું શું થઈ જશે, ઝીરો. માટે એ જે છે એ ક્યારેય પણ ઝીરો હશે નહીં. હવે એકાદ બેનું એક્ઝામ્પલ લઈ લઈએ. દાખલા તરીકે એક વત્તા ત્રણ બરાબર પાંચ. તો અહીંયા જો ચલ કેટલા છે, માત્ર એક જ ચલ છે. કયો છે? એક છે. બરોબર, અને એક પ્લસ થ્રી ઇઝ ઇક્વલ ટુ પાંચ. તો આવા સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ હવે જોઈએ આપણે કે દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ સુરેખ સમીકરણ તમને થોડો ઘણો આઈડિયા તો આવી જ ગયો હશે કે દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવું. તો કે જે સમીકરણમાં બે ચલ આવેલા હોય, તથા દરેક ચલની ઘાત એક એક હોય, તેવા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. બરોબર, જે સમીકરણમાં બે ચલ આવેલા હોય, મતલબ કે એક અને વાય બંને ચલ કદાચ ભેગા હોય,
तो तेवा समीकरण अने जे ચલ છે એની ઘાત કેટલી હોવી જોઈએ એક એક હોવી જોઈએ તો તેવા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે દ્વિચલ સુરેખ સમીકરણ જે છે એનું આપણે પ્રમાણિત સ્વરૂપ જોઈએ. તો એમનું પ્રમાણિત સ્વરૂપ થશે ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0, બરોબર છે. આ જે છે એ કેનું પ્રમાણિત સ્વરૂપ છે, દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે. ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0, અને જ્યાં a b અને c શું છે, અચળાંક છે, બરોબર. અને જ્યાં a b અને c શું છે, અચળાંક છે, જ્યાં a અને b બંને કેવા છે, નોન ઝીરો છે, બરાબર. એટલે a ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 0 અને b ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 0, બરોબર છે. અને આવા સમીકરણ જે છે તો એમનું તમે એક્ઝામ્પલ જો હોય તો એકાદ એક્ઝામ્પલ આપણે એનો લઈ લઈએ. એક્ઝામ્પલ તરીકે 2x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 8 ઇઝ ઇક્વલ ટુ 0, કોઈ પણ એક્ઝામ્પલ તમે લખી શકો છો કે જો એક વાય એ શું છે, ચલ બે આપેલા છે, જ્યારે એ પ્લસ બીવાય પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0, એ તેમનું એક પ્રમાણિત સ્વરૂપ છે, બરોબર. તો તમને એટલો આઈડિયા આવી ગયો હશે કે એકચલ સુરેખ સમીકરણ કોને કહેવું અને દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવું. એકચલ સુરેખ સમીકરણ એટલે કે જે સમીકરણની અંદર માત્ર એક જ ચલ આવેલો હોય અને એ ચલની ઘાત કેટલી હોય, એક હોય, તો એવા સમીકરણને એકચલ સુરેખ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતના દ્વિચલ સુરેખ સમીકરણ કે જે સમીકરણની x અને y અથવા તો કોઈ પણ બીજા જે બે ચલ આવેલા હોય અને દરેક ચલની ઘાત કેટલી હોય, એક હોય, તો એવા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. બીજું એવું આપણે શીખા કે એકચલ સુરેખ સમીકરણ જે છે એનું વ્યાપક સ્વરૂપ ax પ્લસ b ઇઝ ઇક્વલ ટુ c, જ્યારે દ્વિચલ સુરેખ સમીકરણ છે તો એનું આપણે વ્યાપક સ્વરૂપ શીખા શું, 2ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0, બરોબર. તો આ જે એકચલ સુરેખ સમીકરણ, દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવું અને એનું પ્રમાણિત સ્વરૂપ જે છે એ તમારા અહીંયા અગત્યનો મુદ્દો એ બની રહ્યો છે. હવે આપણે જોઈએ અમુક અમુક જે દાખલાઓ જે છે એની અંદર આપણે એકચલ સુરેખ સમીકરણમાં અથવા દ્વિચલ સુરેખ સમીકરણ જે છે એના પ્રમાણિત સ્વરૂપની અંદર ફેરવવાના, એની અંદરથી a b અને c ફાઇન્ડ કરવાના છે. તો આ બધું હવે નેક્સ્ટ જોઈએ આપણે. અત્યારે હવે આપણે એક જ એક્ઝામ્પલ લઈએ કે જે સમીકરણો આપેલા છે એ સમીકરણોને ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 સ્વરૂપે આપણે દર્શાવીશું અને એની અંદર a b અને c જે છે એની કિંમતો આપણે દર્શાવશું. શરૂઆત કરીએ કે એક જ એક્ઝામ્પલ મેં અહીંયા લખેલા છે. પેલું જે છે x પ્લસ y બરાબર 3, આને આપણે ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 સ્વરૂપે આપણે દર્શાવવું છે. શું કરશું, પેલા એ એક, પેલા એક્સ વાળું, પછી વાય વાળું, પછી અચળ પદ, અને પછી શું આવવું જોઈએ, 0. તો આને આપણે એ મુજબ કંઈક ગોઠવણી કરી, પેલા એક્સ વાળું પદ તો છે જ ઓલરેડી, પ્લસ વાય વાળું પણ છે, અને અચળ પદ અહીંયા કેટલા છે, 3 છે, એ બરાબરની આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે, એટલે એક્સ પ્લસ 3, એક્સ પ્લસ વાય માઇનસ 3 બરાબર 0. તો આ જે પદ જે છે એને તમે એક્સ પ્લસ બીવાય પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0 સ્વરૂપે દર્શાવી દીધું છે. નહીં એ ની કિંમત તો અહીંયા એક્સ જે છે એનો સહગુણક એ શું થશે, એ થશે. તો અહીંયા એક્સ નો સહગુણક કેટલો છે, એક છે, એનો મતલબ કે એકની એની સંખ્યા એની કિંમત કેટલી મળે છે, એક. જ્યારે બી મતલબ કે વાય નો સહગુણક, વાય ની સહગુણકની પણ કિંમત અહીં કેટલી છે, પ્લસ 1 છે. તો અહીંયા બી પણ કેટલું મળે છે, એક, તથા સી જે છે એ અચળ પદ છે, અચળ પદ અહીંયા કેટલા છે, 3 નહીં, કેટલા, માઇનસ 3 છે, બરોબર. એટલે સી બરાબર અહીંયા મળે છે માઇનસ 3. તો આ આપણે પહેલા એને એક પ્લસ બીવાય પ્લસ સી મુજબ ગોઠવું, આ જે આપણે દર્શાવેલું છે, અને પછી એની અંદરથી આપણે એની કિંમતો મેળવીશું. હવે જોઈએ બીજું એક એક્ઝામ્પલ, એક માઇનસ 8 બરાબર રૂટ 2 વાય. તો પહેલાં એક વાળું પદ ઓલરેડી અહીંયા છે, પછી વાય વાળું પદ, તો અહીં રૂટ 2 વાય બરાબરની જમણી બાજુ છે, ડાબી બાજુ લઈ આવો તો થશે માઇનસ રૂટ 2 વાય, અને માઇનસ 8 તો છે જ નહીં ઓલરેડી, ઇઝ ઇક્વલ ટુ 0. આ આપણે એક પ્લસ બીવાય પ્લસ સી બરાબર 0 સ્વરૂપે આપણે દર્શાવી દીધું. હવે અહીં એની કિંમત કેટલી મળે છે, એ બરાબર એક્સ નો સહગુણક કેટલો છે, 1, બી બરાબર વાય નો સહગુણક રૂટ 2, પણ કેવા, માઇનસ, એટલે બી બરાબર અહીંયા મળે છે માઇનસ રૂટ 2 વાય, અને તથા સી બરાબર આપણને મળે છે માઇનસ 8.
બરોબર. નેક્સ્ટ એવી રીતના જોઈએ 4x બરાબર y, તો આપણે તો પેલા ax + by + c મુજબ જ ગોઠવીશું, કે પેલા x વાળું પદ ઓલરેડી છે અહીંયા 4x, પછી y વાળું પદ તો અહીંયા પ્લસ વાય છે બરાબર, ને આ બાજુ આવશે તો માઇનસ વાય. પ્લસ લખો કે માઇનસ લખો, હવે અચળ પદ અહીંયા કંઈ છે નહીં તો શું લખી દેવાનું, ઝીરો બરાબર, ની સામે પણ શું અચળ છે ઝીરો વળવાના છે. તો અહીંયા જો ax + by બરાબર પ્લસ સી એના બરાબર ઝીરો, એ આપણે વ્યાપક સ્વરૂપ પ્રમાણે મતલબ કે પ્રમાણિત સ્વરૂપ આપણે દર્શાવી દીધું છે. હવે અહીં એ બરાબર કેટલા આવશે અહીંયા 7, બી બરાબર થશે અહીંયા માઇનસ 1, કારણ કે વાય નો સહગુણક છે વાય માઇનસ છે, તો વાય ની આગળ કઈ ના હોય તો શું હોય 1 હશે, મતલબ કે માઇનસ 1 તથા સી બરાબર 0. ક્લિયર? હવે જો કારણ કે સી અચળ કેટલું છે 0 છે. હવે 9 બરાબર 3x માઇનસ 2 હોય તો પેલા અચળ એક ત્રણ ઉપર એટલે 3x માઇનસ 2 હોય તો છે, આ 9 જે છે સામે જશે એટલે કેવા થઈ જશે માઇનસ 9 બરાબર 0 બરાબર, એટલે એક્સ પ્લસ બી વાય પ્લસ સી પ્રમાણે ગોઠવાઈ ગયું. હવે અહીંયા એ બરાબર શું મળ્યું છે, એ બરાબર એક્સ નો સહગુણક કેટલો છે 3, બી બરાબર વાય નો સહગુણક માઇનસ 2 તથા સી બરાબર અચળ પદ કેવું છે માઇનસ 9. તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે છે શું કરવાનું છે આપણે, કે સમીકરણો જે આપેલા છે એના વ્યાપક સ્વરૂપ મતલબ કે પ્રમાણિત સ્વરૂપની અંદર તમે પેલા ફેરવા છે એક્સ પ્લસ બીવાય પ્લસ સી બરાબર ઝીરો સ્વરૂપે, અને પછી એની અંદરથી તમે એ બી અને સી જે અચળ જે છે અચળ સંખ્યા મતલબ કે જે અચળાંક છે એ અચળાંકની તમે કિંમત શોધી છે. હવે આપણે શીખીએ સ્વાધ્યાય 4.1. તો શરૂ કરીએ આપણે સ્વાધ્યાય 4.1. 4.1 નો અંદર બે દાખલા છે, એમાં પેલો દાખલો જોઈએ કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતા કેવી છે બમણી છે. બરોબર છે, નોટબુકની કિંમત શું કીધું છે પેનની કિંમત કરતા બમણી છે, એનો મતલબ કે માની લો કે પેનની કિંમત 5 રૂપિયા હોય તો નોટબુકની કિંમત કેવી થશે 10 રૂપિયા થવાની છે. સમજાય છે? પેલા એ જે વસ્તુ જે છે એનો પેલા રકમનો કોન્સેપ્ટ આપણે પેલા ક્લિયર કરવો ખૂબ જ જરૂરી છે, તો જ તમે એ વિચલ સમીકરણ સ્વરૂપે દર્શાવી શકશો. બરોબર છે, શું કીધું કે નોટબુકની કિંમત કોના કરતા પેનની કિંમત કરતા કેવી છે, તો કે બમણી છે. મતલબ કે જો પેનનો ભાવ 1 રૂપિયા હોય તો નોટબુકનો ભાવ 2 રૂપિયા થશે, કારણ કે 1 ના બમણા 2 થશે. બરોબર છે, તો આપણે શું કરવાનું છે એને આપણે આ વિધાનને વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું છે. અને કેવી રીતે ધારવું, તો કે નોટબુકની કિંમત જે છે એ ₹1 તથા પેનની કિંમત શું લેવાની છે ₹y લેવાની છે. માટે સૌપ્રથમ ધારો કે નોટબુકની કિંમત ₹1 તથા પેનની કિંમત ₹y લેતા. અહીં શું કીધું છે, નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણી છે, એનો મતલબ કે શું થશે નોટબુકની કિંમત 1 છે તો પેનની કિંમત શું થશે 2y થવાનું છે. અને આ સમીકરણ જે છે આ દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે તો આપણે શું લખી શકીએ કે 1 પછી y વાળું પદ માઇનસ 2y બરાબર 0. તો આ થયું આપણું દ્વિચલ સુરેખ સમીકરણ. બરોબર છે, શું કીધું આપણે નોટબુકની કિંમત આપી દીધી છે, એના કરતા પેનની કિંમત જે છે એ પેનની કિંમત કરતા નોટબુકની કિંમત બમણી છે, એનો મતલબ કે x બરાબર શું થશે 2y, તો જ બંને સંતુલનમાં હશે. પછી આપણે વિચલ સુરેખ સમીકરણની અંદર ફેરવું, તેનું વ્યાપક સ્વરૂપ આપણે જાણીએ છીએ એ x + by + c = 0. એ સ્વરૂપે આપણે ફેરવું તો શું થશે એ x મતલબ કે 1 બી વાય મતલબ કે માઇનસ 2y + સી 0 લખવાની કે જરૂર છે નહીં = 0. તો આ આપણને દ્વિચલ સુરેખ સમીકરણ મળે છે. હવે જો એનો દાખલા નંબર 2 કે જેની અંદર જે સમીકરણો આપેલા છે એ બધા જ સમીકરણોને ax + by + c બરાબર 0 સ્વરૂપમાં દર્શાવવાના છે, અને a b અને c ની કિંમતો આપણે શોધવાની છે. શરૂઆત કરીએ તો અહીં પેલા 2x + 3y બરાબર 9.35 બાર આપેલો છે, તો એને આપણે પેલા
एक्स प्लस बी वाई प्लस सी स्वरूप दर्शाए तो के दर्शाई शकूँ तो क्या टू एक्स वालू पद पी वाय वालू पद और पीछे अचल पद तो अँ आवश्यक 9.35 बार इज इक्वल टू जीरो तो आने आप एक्स प्लस बी वाई प्लस सी बराबर जीरो स्वरूप दर्शाई दीद और हमें आप बी और सी किंमत मेड़ीशू ए बराबर एक्स ना छ गुणक बे बी बराबर वाय ना छ गुणक त्रण तथा सी अचल पद के मे माइनस 9.35 बार बराबर है तो आ थो आप पहला ना जवाब एवज रीतना हम जो एक माइनस वाई ना छेद में पांच माइनस दस बराबर जीरो पहला अपने एने एक प्लस बी वाई प्लस सी बराबर जीरो स्वरूप दर्शाई तो एक माइनस एक ना छेद में पांच वाई लखी सकू माइनस दस बराबर जीरो कारण के अंत में कहीं ना तो एक और छेद में पांच मैं बार काढ़ी लीधा है और वाई ने एना सौ गुणों सॉरी एनी साथ गुणायेला रेखा है हवे जो अहीं ए बराबर एक्स ना सौ गुणक एक बी बराबर वाई ना सौ गुणक माइनस एक ना छेद में पांच और सी बराबर अचल पद के माइनस दस बराबर है तो आ जो अपने पेलो बीजो दाखलो हवे जो आप दाखला नंबर बीजा तीजो दाखलो दाखला नंबर त्रण माइनस टू एक्स प्लस थ्री वाय बराबर छ तो पेला अपने एने कई स्वरूपे एक्स प्लस बी वाय प्लस सी बराबर जीरो स्वरूपे अपने एने दर्शाईशू तो पेला तो एक स्वरूप पर ते ऑलरेडी छे माइनस टू एक्स प्लस थ्री वाय प्लस सिक्स आ बदा से तो माइनस सिक्स बराबर जीरो अँ आप ए बी और सी की किंमत मेलवा तो अँ ए बराबर मे अपने एक्स नो सहगुणक माइनस बे बी बराबर वाई नो सहगुणक त्रण और सी बराबर अचल पर माइनस छ मे एवज रीतना हवे जो आप दाखला नंबर चार तो ये आप सर्वप्रथम पहला प्रमाणित स्वरूप स्वरूपे दर्शाईशू तो पहला एक स्वरूप पची वाय वालों मतलब कि थ्री वाय अहियाँ बराबर जमणी बाजू प्लस तो बराबर डाबी बाजू आटे क्या थे माइनस प्लस अचल पद सी आप जीरो लई लेशू एना बराबर जीरो बराबर है कारण के अचल पद कहीं आपेलू है नहीं तो शू लई लेवा जीरो हवे अहीं ए बराबर एक्स नो सहगुणक बी बराबर वाय नो सहगुणक અને સી બરાબર શું લીધું આપણે ઝીરો બરોબર હવે એવી જ રીતના આપણે જોઈએ દાખલા નંબર પાંચ તો ટુ એક્સ બરાબર માઇનસ ફાઈવ વાય તો અહીંયા પહેલાં આપણે એને એક્સ પ્લસ બીવાય પ્લસ સી સ્વરૂપે દર્શાવીએ તો ટુ એક્સ માઇનસ ફાઈવ વાય બરાબર ની ડાબી બાજુ આવશે તો પ્લસ ફાઈવ વાય પ્લસ ઝીરો ઇઝ ઇક્વલ ટુ ઝીરો હવે અહીં ए बराबर एक्स नो सहगुणक बे बी बराबर वाय नो सहगुणक पांच और सी बराबर अचल पद जीरो एवज रीतना हम छठो दाखो लीए कि त्रण एक्स वत्ता बे बराबर जीरो तो एने पेला प्रमाणित स्वरूप में फेरवीए त्रण एक्स वाय वालू पद छे नहीं तो शू लई लेवा जीरो गुणिया वाय प्लस टू बराबर जीरो बराबर तो हवे अहीं ए बराबर त्रण बी बराबर जीरो कारण के वाई ना सहगुणक शू है जीरो से कारण के वाय वालू कोई पद ज आंदर आपेलू है नहीं अने सी बराबर बे हवे जो नेक्स्ट एना पछीना आपणा आज पछीना छेल्ला बे दाखला सातमो दाखलो वाय माइनस टू बराबर जीरो तो अहीं वाय वालू पद है एक थोड़ू पद आपेलू है नहीं तो आपणे लईए एक्स वालू सहगुणक जीरो लई लेशू तो जीरो गुणिया एक वत्ता वाय माइनस टू बराबर जीरो અહીં એક્સ બરાબર ઝીરો કારણ કે એક્સનો સહગુણક શું છે ઝીરો વાય બરાબર એક અને સી બરાબર માઇનસ ટુ બરાબર નેક્સ્ટ દાખલા નંબર આઠ પાંચ બરાબર ટુ એક્સ તો પહેલાં આપણે એક્સ વાળું પદ તો અહીંયા છે ટુ એક્સ વાય વાળું પદ લઈએ આપણે ઇન્ટુ ઝીરો વાય પ્લસ ફાઈવ સામે જશે તો માઇનસ ફાઈવ બરાબર ઝીરો હવે આની અંદરથી આપણે એ બરાબર એક્સનો સહગુણક બે બી બરાબર વાયનો સહગુણક ઝીરો અને સી બરાબર અચળ વર્ષ માઇનસ પાંચ તો અહીંયા આપણું સ્વાધ્યાય 4.1 કમ્પ્લીટ થાય છે બરોબર
હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના જે લેક્ચર ની અંદર સ્વાધ્યાય 4.1 ની અંદર એની આગળ આપણે જે પ્રમાણિત સ્વરૂપે આપણે જે સમીકરણોને ફેરવા છે અને એ સમીકરણો ઉપરથી આપણે એ બી અને સી ની જે કિંમતો શોધી છે એ મુજબના 10 દાખલા તમને અહીંયા હું આપું છું કે જે તમારે હોમવર્ક ની અંદર કરવાના છે. શું કરવાનું છે કે નીચેના સમીકરણોને એક્સ પ્લસ બીવાય પ્લસ સી બરાબર 0 સ્વરૂપે દર્શાવો અને એ બી અને સી ની કિંમતો તમારે શોધવાની છે. પહેલા દાખલાની રકમ છે 2x પ્લસ 3y પ્લસ 5 બરાબર 0, બીજાની રકમ છે 8y વત્તા 1 બરાબર 9, 9x પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0, 8y ઇઝ ઇક્વલ ટુ 8, 9x ઇઝ ઇક્વલ ટુ y, 3x પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 0, 9 ઓપન 2x પ્લસ 8y ઓપન 4 પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા છેદ ઉડે છે તો છેદ ઉડાડી લેવા અને પછી એ સમીકરણનું આન્સર આપવો. 5 ઓપન 3x પ્લસ 9 ઓપન 8 ઇઝ ઇક્વલ ટુ 0, 3 ઓપન 2x પ્લસ 2y પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 0 અને લાસ્ટ 9x પ્લસ 3y પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. આઈ એમ શ્યોર કે તમે લેક્ચર જોયા પછી બધા જ દાખલાને વ્યવસ્થિત અને ફૂલ સ્પીડની રીતે તમે ગણી શકશો. હવે જ્યારે નેક્સ્ટ મળશું ત્યારે અમુક અમુક નવી થિયરી અને સ્વાધ્યાય 4.2 સાથે મળીશું.